સુરતમાં ઘણા સમયથી દેશભરમાં ઓનલાઈન સેલિંગ થઈ રહ્યું છે. તો સુરતમાં ઇન્ડોવાલા ડિઝાઇનની નામની કંપની દ્વારા મંત્રા કંપની થકી દેશભરમાંથી આવતા ઓનલાઈન ઓર્ડરનું ડિલિવરી કરાતું હોય છે. જોકે રિટર્ન થયેલા માલમાં હલકી ગુણવત્તાનો માલ આવતો હોવાની જાણ થતાં પુણા પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી. જે ફરિયાદના આધારે પુણા પોલીસ તપાસ હાથ ધરી મંત્રા કંપનીના જ કર્મચારી, જેમાં મેનેજર દીપક પાટીલ, પિકઅપ બોય નિલેશ, બારકોડ સ્કેન કરનાર અજય આરોપીઓને સંસાક અને એઝાદ તથા જાવેદ સાથે મળી હેરાફેરી કરતા હોવાનું સામે આવતા પોલીસે તમામની ધરપકડ કરી છે. હાલ તો કંપનીમાં ગ્રાહકો દ્વારા રિટર્ન થયેલા માલના પાર્સલો ખોલી તેમાં હલકી ગુણવત્તાનો માલ મૂકી ઠગાઈ આચરનારોને પકડી પોલીસે 14 લાખની મતા કબજે કરી હતી. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 PL માલ સાહેબ તથા DCP ઝોન 1 રાજન સુસરા સરના માર્ગદર્શન તહત સુરત શહેરમાં જે ટેક્સટાઇલ માર્કેટ છે તેમાં ઓનલાઈન કંપનીઓ કે જે ઓનલાઈન વેબસાઇટની અંદર સેલિંગ કરતી હોય તેમાં કસ્ટમરને છેતરપિંડીનો ભોગ ના બનવું પડે તે માટે અને આવા ગુનાઓ રોકવા માટે સૂચના કરેલી, જેના ભાગરૂપે પૂણા પોલીસ સ્ટેશન દ્વારા 409-420 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં મંત્રા કંપનીના કર્મચારીઓ કે જેઓએ પોતે કર્મચારી એકબીજા સાથે મેળાપી પણ કરી અને ઓનલાઈન જે સેલિંગ થયેલો માલ કોઈ કસ્ટમર દ્વારા સાઈઝ અથવા કલર અથવા બીજી કોઈ રીતે અમને પસંદ ના હોય તો એ કંપનીને પરત કરતા હતા. એ માલને આ કર્મચારીઓએ પોતે એનું પાર્સલ ખોલી અને એને ચેન્જ કરી અને હલકી ગુણવત્તાનો બીજો માલ મૂકી અને કંપનીને પરત કરી અને આ રીતે છેતરપિંડીનો એક રેકેટ ચલાવતા હતા, જે કામે પુણા પોલીસે કુલ 14 લાખ જેટલો આવો છેતરપિંડી કરેલ મુદ્દા માલ હસ્તગત કરેલ છે અને 6 આરોપીઓની ધરપકડ કરેલી છે અને હાલ તપાસ ચાલુ છે. સર, આરોપો જે માલ છેતરપિંડી કરીને પછી ક્યાં રાખતા હતા, કોને વેચતા હતા? આ પકડાયેલા આરોપી પૈકી 2 આરોપી માર્કેટમાં છૂટક રીતે પોતાની રીતે કસ્ટમર શોધી અને તેને માલ વેચતા હતા. આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. આરોપી કોણ છે અને અત્યારે લગીમાં કેટલો મુંડા માલની લોકોએ છેતરપિંડી કરી છે અને કેટલો માલ રિકવર કરવામાં આવ્યો છે? ફરિયાદમાં 15 લાખના મુદ્દા માલની છેલ્લા 10 દિવસમાં આ રીતે છેતરપિંડી થયેલી ફરિયાદ દાખલ થયેલ છે અને એ પૈકી આશરે 14 લાખનો મુદ્દા માલ હસ્તગત કરવામાં આવ્યો છે. આજે આરોપી કેટલા પકડાયા છે? આરોપીનો શું રોલ છે? કોણ કોણ છે આરોપી? ટોટલ 6 આરોપી આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે. તેમાં નિલેશ કે જેઓ પિકઅપ બોય તરીકે મંત્રા કંપનીમાં નોકરી કરતા હતા, એ જ રીતે અજર કરી અને એક અન્ય આરોપી છે તે બારકોડ સ્કેનર તરીકે આ કંપનીની જે માલ હતો અને સેલિંગ થાય એનો બારકોડ સ્કેન કરવાનું કામ કરતા હતા, તેમજ દીપક પાટીલ કે જે મંત્રા કંપનીમાં મેનેજર તરીકેનું કામ કરતા હતા, અને અન્ય 2 આરોપી શશાંક, એઝાઝ અને જાવેદ કે જેઓ આ રીતે માલ કંપનીનો જે કર્મચારી પાસેથી મેળવી અને વેચવાનું કામ કરતા હતા. સમગ્ર હકીકત સર કઈ તબારા? આ છેલ્લા 10 દિવસમાં ફરિયાદી જે આ કામના ફરિયાદી જે ઇન્ડો એરા ડિઝાઇન કંપની છે જે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છે, તેઓને મંત્રા કંપની દ્વારા આ માલ પૂરો પાડવાનો 3 વર્ષથી કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો. તો કંપનીના કર્મચારીઓ આ માલ જ્યારે પણ ગ્રાહકને ડિલિવરી કરવામાં આવે ત્યારે ત્યાંથી પિકઅપ બોય અને ડિલિવરી બોય આ માલ જે કોઈને પસંદ ના હોય કસ્ટમરને અને રિટર્ન આવતો એ માલને ખોલી અને હલકી ગુણવત્તાનો માલ એમાં મૂકી દેવામાં આવતો હતો અને ઓરિજિનલ માલનું સગે વગે કરી અને છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો કરેલ છે.